ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયના ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 3 વિષય અંગ્રેજી. તો મેં તમને કાલે સ્પેલિંગ કરવા આપ્યા હતા, બધાએ સ્પેલિંગ લખી અને પાકા કર્યા હશે, તો બધાને સ્પેલિંગ આવડી પણ ગયા હશે. તો આજે આપણે એક્ટિવિટી 5 પેજ નંબર 35 એટલે કે પેજ નંબર 35 પરની એક્ટિવિટી 5 જોઈશું, બરાબર. તો એમાં આપ્યું છે, ચિત્રોને ઓળખીને તેમના નામ લખો અને તમને પસંદ છે કે નહીં તે જણાવવાનું છે. અહીંયા જુઓ, નીચે ચિત્ર આપ્યા છે. અહીંયા 3 ચિત્ર આપ્યા છે, એક તો આઈસ્ક્રીમનું છે, બીજું ગુલાબનું છે અને પછી શું છે, લીંબુનું છે. તો આ ચિત્રને ઓળખી એના નામ લખવાના અને પછી તમને ગમતું હોય તો પસંદ છે અને ના ગમતું હોય તો પસંદ નથી, એ રીતે લખવાનું છે. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા ફર્સ્ટ ચિત્ર શેનું છે, આર્યુઈ આઈસ્ક્રીમનું છે, બરાબર. તો આઈસ્ક્રીમને ઇંગ્લિશમાં શું કહીશું? તમને સ્પેલિંગ કરવા આપ્યા હતા એમાં આઈસ્ક્રીમને ઇંગ્લિશમાં શું કહેવાય? આઈસ્ક્રીમ જ કહેવાય. તો આઈસ્ક્રીમનું સ્પેલિંગ થશે આઈ સી ઈ સી આર ઈ એ એમ, એટલે કે આઈસ્ક્રીમ, બરાબર. હવે આઈસ્ક્રીમ તો બધાને પસંદ હોય, તો આપણને આઈસ્ક્રીમ ભાવતો હોય તો શું લખવાનું? આઈ લાઈક આઈસ્ક્રીમ. આ એક ઉદાહરણ આપેલું છે, તો આ ઉદાહરણ જોયું આપણે, બરાબર. જેમાં એક આઈસ્ક્રીમનું ચિત્ર હતું, એના નીચે આપણે એનો સ્પેલિંગ લખ્યો આઈસ્ક્રીમ, અને એની નીચે આપણને આઈસ્ક્રીમ બધાને ભાવતો હોય એટલે આપણે શું લખ્યું? આઈ લાઈક આઈસ્ક્રીમ. તો હવે જો આ બીજું ચિત્ર શેનું આપ્યું છે? ગુલાબનું દેખાય છે બધાને? ઓકે, તો ગુલાબને શું કહીશું ઇંગ્લિશમાં? રોઝ. એટલે રોઝનો સ્પેલિંગ શું થશે? આર ઓ એસ ઈ. ચલો બધા પોતાની આઈડિયામાં પેજ નંબર 35 લખશે ગુલાબના ચિત્ર નીચે. અહીંયા તેમણે લખેલું છે ને આર ઓ એસ ઈ, રોઝ એટલે કે ગુલાબ. હવે ગુલાબ કેટલું સુંદર ફૂલ હોય તો એ બધાને ગમતું હોય, તો નીચે લખવાનું આઈ લાઈક રોઝ. ચલો સમજાઈ ગયું. હવે એના પછી બાજુમાં શેનું ચિત્ર છે? આ લીંબુનું ચિત્ર છે. તો લીંબુને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? લેમન. તો લેમનનો સ્પેલિંગ શું થશે? એલ ઈ એમ ઓ એન. જો બધા સ્પેલિંગ પાકા કરી લેજો, બરાબર. તો આ પહેલી ખાલી જગ્યામાં લખશે એલ ઈ એમ ઓ એન, લેમન એટલે કે લીંબુ. પછી ચાલો, લીંબુ કોઈને ના ગમતું હોય તો શું લખશે નીચે? આઈ ડોન્ટ લાઈક લેમન. કારણ કે લીંબુ કહીશ એનો સ્વાદ કેવો હોય? ખાટો ખાટો, એટલે ઓછું ગમતું હોય, તો નીચે લખવાનું આઈ ડોન્ટ લાઈક લેમન. ચલો હવે એના પછીનું, પાછળના પેજે પેજ નંબર 36 ઉપર શું આપ્યું છે? કાકડી આપી છે. તો એનો સ્પેલિંગ શું થશે? કકુંબર, એટલે કે સી યુ સી યુ એમ બી ઈ આર. સ્પેલિંગ કઈ રીતે યાદ રાખશું? સી યુ સી યુ એમ બી ઈ આર, કકુંબર એટલે કે કાંકડી. હવે કાંકડી બધાને ભાવતી હોય તો નીચે લખવાનું આઈ લાઈક કકુંબર. હવે એની બાજુમાં શેનું છે? ડુંગળીનું છે. તો ડુંગળીને શું કહીશું? ઓનિયન. એનો સ્પેલિંગ શું થશે? ઓ એન આઈ ઓ એન. બધા લખશે. હવે ડુંગળી કોઈને ના ભાવતું હોય તો નીચે શું લખવાનું? આઈ ડોન્ટ લાઈક ઓનિયન, બરાબર. સમજાય છે. હવે ચલો એના પછી શું છે? ગ્રેપ્સ, દ્રાક્ષ આપી છે. ચલો દ્રાક્ષને શું કહીશું ઇંગ્લિશમાં? ગ્રેપ્સ કહેવાય. તો ચલો બધા લખશે. ગ્રેપ્સનો સ્પેલિંગ શું થશે? જી આર એ પી ઈ એસ, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ. હવે ગ્રેપ્સ, દ્રાક્ષ કેવી હોય? મીઠી હોય સ્વાદમાં, તો નીચે શું લખીશું? આઈ લાઈક ગ્રેપ્સ. ગ્રેપ્સ તો બધાને ભાવે. ચલો હવે એના નીચે શેનું ચિત્ર છે? ગાજરનું દેખાય છે. ગાજરને શું કહીશું? કેરેટ, એટલે એનો સ્પેલિંગ શું થશે? સી એ ડબલ આર ઓ ટી, કેરેટ એટલે ગાજર. ગાજર પણ બધાને ભાવતું હોય એટલે નીચે શું લખવાનું? આઈ લાઈક કેરેટ. ઓકે, એની બાજુમાં શું છે? કોબીજ આપેલી છે. તો કોબીજનો સ્પેલિંગ શું થાય? સી એ ડબલ બી એ જી ઈ, કેબેજ એટલે કે કોબીજ. હવે
એ ભાવે ખરી બધાને? તો નીચે શું લખીશું? આઈ લાઈક કેબેજ. ઓકે, હવે એની બાજુમાં શેનું ચિત્ર છે? આ કારેલાનું છે. કારેલા કેવા હોય? કડવા કડવા હોય, તો એ કોઈને ભાવે ના ભાવે. તો પહેલાં તો કારેલાનો સ્પેલિંગ શું થાય એને ઇંગ્લિશમાં શું કહીશું? બિટર ગોર્ડ. તો એનો સ્પેલિંગ શું થશે? બી આઈ ડબલ ટી ઈ આર જી ઓ યુ આર ડી, બધા લખશે. બિટર ગોર્ડ એટલે શું થાય? કારેલું. અને એની નીચે શું લખશું? આઈ ડોન્ટ લાઈક બિટર ગોર્ડ. ઓકે, હવે એની નીચે આપેલું છે, આ શેનું ચિત્ર છે? કેળાનું. કેળા બધાને ભાવે, ફ્રૂટ તો બધાને ભાવતું હોય, તો કેળાને શું કહેવાય ઇંગ્લિશમાં? બનાના. તો બનાનાનો સ્પેલિંગ શું થશે? એકદમ ઇઝી છે. બી એ એન એ એન એ, શું થાય? બી એ પછી એન એ એન એ, નાનો સ્પેલિંગ શું થાય? એન એ એન એ, બે વાર લખી દેવાનો, પહેલાં બી એ પછી એન એ એન એ. હવે કેળું ભાવતું એટલે શું લખવાનું? આઈ લાઈક બનાના. ના ભાવતું હોય તો આઈ ડોન્ટ લાઈક, અને ભાવતું હોય તો આઈ લાઈક. ઓકે, એના પછી શું આપેલું છે? આ શેનું ચિત્ર દેખાય છે તમને? રીંગણનું દેખાય છે. તો રીંગણને શું કહીશું? બધાએ સ્પેલિંગ પાકા કર્યા હતા ને, શું કહેવાય? બ્રિંજલ. તો શું થશે? બી આર આઈ એન જે એ એલ, સ્પેલિંગ આ રીતે જ પાકો કરવાનો. બી આર આઈ એટલું એક ભેગું પાકું કરવાનું, પછી એન પછી જે એ એલ, આ રીતે કરજો. બી આર આઈ એન જે એ એલ એટલે બધાને શું ઇઝીલી યાદ રહી જશે. તો રીંગણનો સ્પેલિંગ લખી દીધો બ્રિંજલનો, પછી એ ના ભાવતું હોય તો શું લખવાનું? આઈ ડોન્ટ લાઈક બ્રિંજલ. ઓકે, હવે છેલ્લું શેનું ચિત્ર આપેલું છે આપણને? પતંગનું છે. પતંગ તો હજુ હમણાં ઉતરાયણ ગઈ, બધાને ગમે. પતંગને શું કહેવાય? કાઇટ. એટલે કાઇટનો સ્પેલિંગ શું થશે? કે આઈ ટી ઈ. તો અહીંયા બધા લખશે કાઇટનો સ્પેલિંગ પતંગનો, કે આઈ ટી ઈ. પછી પતંગ ગમે તો શું લખવાનું? આઈ લાઈક કાઇટ. ઓકે, આટલું સમજાઈ ગયું બધાને? ચલો, હવે એના નીચે એક્ટિવિટી 6 એ પણ એવી જ છે. જો શું છે, વચ્ચે બે બોક્સ આપ્યા છે અહીંયા, એક તો લાઇકનું અને એક ડિસલાઇકનું. તો અહીં ઉપર સૂચના શું આપી છે? કે તમને ગમતા અને ન ગમતા ચિત્રને યોગ્ય વિકલ્પ સાથે જોડવાનો છે. આ શું છે? પહેલું કેરીનું ચિત્ર. તો કેરી, કેરી બધાને ભાવે, તો એને શું કરશું? લાઇક સાથે જોડશું. જે ગમતું હોય એને લાઇક સાથે જોડશું, અને ના ગમતું હોય એને ડિસલાઇક સાથે જોડશું. બરાબર. બીજું શું છે? સફરજન. તો સફરજન પણ બધાને ભાવે, તો એને પણ લાઇક સાથે જોડીશું. પછી એની બાજુમાં શું છે? બેટ. બેટ જો કોઈને ગમતું પણ હોય અને કોઈને ન પણ ગમતું હોય, તો શું કરીશું? એને ડિસલાઇક સાથે જોડીશું. જે ગમતું હોય એને લાઇક સાથે જોડવાનું, ના ગમતું હોય એને ડિસલાઇક સાથે જોડવાનું. હવે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ તો બધાનો ફેવરિટ હોય, તો આઈસ્ક્રીમ શું કહેવાય? લાઇક કહેવાય. એ આપણને ભાવે છે, તો એને લાઇક સાથે જોડીશું. ચલો, આઈસ્ક્રીમ પાસે શું આપેલું છે? એક ફૂલનું સરસ મજાનું ચિત્ર આપેલું છે. તો ફૂલ પણ બધાને ગમે, તો એને શું કરીશું? લાઇક સાથે જોડી દેશું. એના પછી શું છે? મસ્ત કૂતરાનું બચ્ચું આપેલું છે, ગલુડિયું આપેલું છે, એને શું કહેવાય? પપ્પી. તો પપ્પી નાનું નાનું ક્યુટ ક્યુટ હોય તો બધાને ગમે, તો એને પણ આપણે લાઇક સાથે જોડી દેશું. બરાબર. પછી શું છે? ગાય આપેલી છે, તો ના ગમતું હોય તો શું કરવાનું? ડિસલાઇક સાથે જોડવાનું. પછી શું છે? બોલ આપેલો છે, તો બોલ કોઈને ગમતો હોય કોઈને ન પણ ગમતો હોય, તો શું કરી દેશું? એને ડિસલાઇક સાથે જોડી દેશું. બરાબર. હવે પાછું શું આવ્યું? કેળું આવ્યું. કેળાને શું કહીશું? બનાના. તો બનાના બધાને ભાવે, તો એને પણ આપણે લાઇક સાથે જોડી દેશું. હવે લાસ્ટવાળું એક બચ્યું છે, શું છે? પેન. તો પેન બધાને ગમે, પેનથી લખવું ગમે ને, તો પેનને શું કરશું? લાઇક સાથે જોડી દેશું. ચલો, આટલી બધાને ખબર પડી કે જે આપણને ગમતું હોય એને આપણે લાઇક સાથે જોડશું,
અને જે આપણને ના ગમતો એને આપણે અહીંયા ડિસલાઇક સાથે જોડશું. આટલી ખબર પડી ગઈ? એકદમ સહેલું હતું કે ચિત્ર જોઈએ એટલે આપણને ખબર પડે કે કઈ વસ્તુનું છે, અને એ વસ્તુ આપણને ગમતી હોય તો લાઇક અને ના ગમતી હોય તો ડિસલાઇક. ચલો આટલું સમજાણું, તો બધા આ વસ્તુઓ પોતાની આઈડિયલમાં પૂરી દેશે, બરાબર? ઓકે, ચલો બાય.